ગોંડલના દેડી કુંભાજી ગામે યુવાન દ્વારા દીકરીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી. નિલેશભાઈ જીકાદરા દ્વારા એક ઉત્તમ લોકહિત તેમજ માનવતાભર્યું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાની વિશ્વવ્યાપી મહામારીને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની જરૂરિયાત હોય છે, તેમજ બ્લડ બેંકમાં લોહીની ભારે અછતને પગલે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે જીકાદરા પરિવાર દીકરી કુમકુમના 5મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું લેઉવા પટેલ સમાજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બોડી સંખ્યામાં લોકો હાજર રહી રક્તદાન કર્યું હતું. તમામ રક્તદાતાઓને દીકરી કુમકુમ દ્વારા 250 ગ્રામ જલેબી તેમજ 500 ગ્રામ ફાફડાની એક વોટર બેગ સપ્રેમ ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નિલેશભાઈ ધીરુભાઈ જીકાદરા પરિવાર તેમજ અતિથિ વિશેષમાં પરસોત્તમભાઈ ધંધુકિયા, ડૉક્ટર ઉમંગભાઈ ધંધુકિયા, હિતેશભાઈ ધંધુકિયા સહિતના લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારી દીકરી કે જેનું નામ કુમકુમ છે તેના 5મા જન્મદિન પ્રસંગે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ દેડી કુંભાજી ગામમાં શ્રી લેવા પટેલ સમાજ ખાતે આજે એક સ્વૈચ્છિક રક્તદાન શિબિર એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જનરલી અમે અમારી દીકરીના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કે થિયેટરમાં મૂવી જોઈને કે રેસ્ટોરન્ટમાં જમીને કરતા હોઈએ છીએ, પણ હાલમાં જે કોરોનાની વિશ્વવ્યાપી મહામારી ચાલી રહી છે તેના અનુસંધાનમાં લોકહિતમાં જ્યારે બ્લડની ઘણી બધી અછત છે અને ઘણા બધા સ્વજનોને આની તકલીફ ભોગવવી પડી છે તેને ધ્યાનમાં રાખીને મને એક નવતર પ્રયોગ કરવાની ઈચ્છા થઈ. નિલેશભાઈ જીકાદરા જેમને બેબીનો આજે જન્મ 5મો જન્મદિવસ છે, તો મને ઘણું સારું લાગ્યું કે એમણે એક અલગ મેસેજ આપ્યો ગામને કે ભાઈ ખોટા ફાલતુ ખર્ચા રોકી અને બ્લડ ડોનેશન જેવું એક ઉત્તમ કામ કર્યું છે તેમણે.